હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ જે વિડીયો છે ડી એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ્સ એના માટે છે જે બે હજાર બાવીસમાં જેનું ડિપ્લોમા કમ્પ્લીટ થયું અને ડિગ્રીની અંદર જેને એડમિશન લેવાનું છે એ ખાસ આ વિડિયો જોજો ઓકે તો હવે જે રાઉન્ડ વન જે હતો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે તો તમને આઈડિયા હતો જ કે રાઉન્ડ ટુ જે છે સ્ટાર્ટ થઈ ગયો છે ઓકે સો જેને બી રાઉન્ડ ટુમાં જવું છે તો શું ધ્યાન રાખવાનું ઓકે તો સૌથી પહેલાં તો જેને રાઉન્ડ વનમાં એડમિશન મળી ગયું છે અને તમને કન્ફર્મ થઈ ગયું છે કે મારે આ જ કોલેજમાં લેવાનું છે ઓકે તો એમને રાઉન્ડ ટુ વિશે કોઈ વિચારવાની જરૂર નથી મેં લાસ્ટ વિડીયોમાં બી તમને કીધું હતું કે તમારે સીધો શું કરવાનો છે કોલેજને કોન્ટેક કરવાનું અને એ તમને આગળ ફર્ધર ગાઈડ કરશે કે તમારે કઈ રીતે કોલેજ સ્ટાર્ટ થાય છે કે શું પ્રોસેસ છે જે બી હોય ઓકે આપણે ઓલરેડી લાસ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કર્યું હતું એટલે વધારે ડિસ્કસ કરતા નથી ઇવન તમારે પોર્ટલ ખોલવાની બી જરૂર નથી કે ભાઈ અંદર શું ચાલી રહ્યું છે ઓકે સો હવે વાત કરીએ કે એ સ્ટુડન્ટ્સ કે જેને રાઉન્ડ વનમાં તો અલોટ થઈ ગયું હતું અને એમની ઈચ્છા છે કે સર હજુ આપણે રાઉન્ડ ટુમાં કદાચ સારી કોલેજ મળે અથવા તો જોઈતી કોલેજ મળે અથવા તો કોલેજ ચેન્જ કરવી છે ઓકે સો એ લોકોએ શું પ્રોસેસ કરવાની તો તમે જેવું તમારું પોર્ટલ ઓપન કરશો તો એમાંથી એક મેસેજ શો થશે કે રિસફલિંગ અથવા તો રાઉન્ડ ટુ ચાલુ થયો છે તો શું કરવું છે ઓકે તો ભાઈ એ બી જોઈ લઈએ પહેલાં એસીબીસીની જે સાઇટ છે એ લોકોએ શું અપડેટ મૂકી છે એ જોઈ લઈએ તો એસીપીસીની સાઇટ પર ડી એન્જિનિયરિંગ ઓકે એની અંદર તમે અહીંયા જોશો તો નોટિસની અંદર બે નોટિસ દેખાશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઓકે તે ઓલરેડી મેં અહીંયા ઓપન કરેલી છે તો જો શું લખેલું છે પહેલાં સમજી લઈએ તો ડિપ્લોમાથી ડિગ્રી ઇન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં રિસફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના ઓકે રાઉન્ડ બે પ્રવેશ બે હજાર બાવીસ તો ડિપ્લોમાથી ડિગ્રી ઇન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ રિસફલિંગ રાઉન્ડમાં ભાગ લેવાની સલાહ આપવામાં આવે છે ઓકે સજેશન કરવામાં આવે છે તો શું કરવાનું છે તો કે સત્તર તારીખ ઓકે વિડીયો રેકોર્ડ હું સત્તર તારીખે કરું છું અપલોડ કદાચ અઢાર તારીખે બી થાય અથવા સત્તર તારીખે થાય ઓકે સો સત્તર તારીખથી વીસ તારીખની વચ્ચે તમારે રિસફલિંગમાં ભાગ લેવાનો જે વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય એમને લોગ ઇન કરવાનું રહેશે પોતાના સ્ટુડન્ટ પોર્ટલમાં અને શું કરવાનું છે એક તમને ક્વેશ્ચન પૂછશે કે તમારે રીસ રિસફલિંગ રાઉન્ડમાં જવું છે તો તમારે ત્યાં શું જો જવું હોય તો યસ કરવાનું ઓકે અને જેને નથી જવાનું તો મેં તમને હમણાં કીધું કે યશ તો કશું કરવાની તમારે જરૂરત નથી સિમ્પલ તમારે તમારું પોર્ટલ ઓપન કરવાનું નથી જેને નથી જવાનું ક્લિયર એકવાર યશ કર્યા પછી પાછું સેકન્ડ રાઉન્ડમાં જવું પડશે પછી તમે કહેશો સર હવે મારે નથી જવું એ નહીં ચાલે સો હવે કન્સર્નમાં તમે યશ આપશો એટલે એના પછી શું થશે તો કે પોતાની રીતે ફરીથી ચોઈસ ફિલિંગ કરવાની છે સમજો કે હવે કોઈ સ્ટુડન્ટ છે કે નહીં હવે સર મારે એક બે કોલેજ જ મારી પસંદગીમાં રાખવી છે એમાં મળે તો ઠીક છે નહીં તો મને મને જે ફર્સ્ટ રાઉન્ડમાં જે ચોઈસ મળી હતી જે કોલેજ મળી હતી આઈ એમ હેપી વિથ ઇટ ઓકે તો જે બી તમારે ચોઈસ ફિલિંગ કરવી જે બી ચેન્જ કરવું એ બધું તમે એડ કરી શકશો ઓકે હવે મેઇન વસ્તુ જે ચોથો પોઈન્ટ છે કે ખબર કઈ રીતે પડશે કે કઈ કોલેજમાં કેટલું ખાલી છે તો તમે કહેશો કે સર એ તો એ લોકોએ અપડેટ કરી હતી ને અગિયાર કે બાર તારીખે જ્યારે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે સર અપડેટ કરી હતી એ ફાઇલ પ્રમાણે અમે જોઈ રહ્યા છે ઓકે નહીં હવે એ લોકોએ મેં પહેલાં બી તમને કીધું હતું કે થશે શું તો વેકેન્ટ સીટ હતી એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે પણ અમુક સ્ટુડન્ટ્સ એવા બી હશે કે જેણે પોતાનું રિઝલ્ટ એક્સેપ્ટ નહીં કર્યું હોય આઈ હોપ તમે બધાએ તમારું ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ હતું એ તમે એક્સેપ્ટ કરી લીધું હશે જે બી ફીઝ હતી બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી હશે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેણે એ પ્રોસેસ જ નહીં કરી હોય કોઈ બી રીઝનના લીધે અથવા અમુક એવા હશે કે પોતાનું એડમિશન વિડ્રો કર્યું હશે અથવા અમુક એવા હશે કે જે ખાલી એમ જ કર્યું હોય ફર્ધર સ્ટડી માટે એબ્રોડ જવાના ઓકે તો એવા બધા રીઝન કોઈ બી હોઈ શકે અને આપણે કોઈ બહુ ડિસ્કસ કરવાની જરૂર નથી સો એ જે થશે જો અહીંયા લખ્યું છે પ્રથમ રાઉન્ડના નોન એલોટમેન્ટ અને નોન રિપોર્ટિંગના કારણે ખાલી બેઠકોની સમાવેશ તેમજ રીસ રિસફલિંગ રાઉન્ડમાં ખાલી પડતી આનુષંગિક બેઠકોનો સમાવેશ કરવામાં આવશે ઓકે અને આ જે માહિતી છે વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે કે આજની તારીખનો સર્ક્યુલર છે કે સત્તર તારીખનો આ એક સર્ક્યુલર છે સેમ વસ્તુ ઇંગ્લિશમાં બે જ વસ્તુ લખેલી છે ઓકે તો ક્યાં અપલોડ કરેલું છે તો તમે અહીંયા જોશો ઓનલાઈન એડમિશન ડિટેલ એની અંદર તમે જોશો તો અહીંયા લખેલું છે વેકેન્ટ સીટ પોઝિશન આફ્ટર વન રાઉન્ડ વન રિસફલિંગ અને ડેટ છે સોળ નવ બે હજાર બાવીસ એટલે સોળ નવ બે હજાર બાવીસ સુધીમાં નોન રિપોર્ટિંગ જે સીટ હશે પ્લસ વેકેન્ટ સીટ એ બધું જ ડિટેલ આની અંદર અપલોડ કરેલી છે ક્લિયર તમારી જોડે પંદર તારીખનો લાસ્ટ ડેટ હતી કે ત્યાં સુધીમાં તમારે જે બી સીટ હોય તમારે શું કરવાની હતી એક્સેપ્ટ કરવાની તો જેને એક્સેપ્ટ ના કરી બધું હવે અહીંયા તમને આઈડિયા આવશે કે હજુ કેટલી સીટ રહી છે ઓકે તો ત્રણ વસ્તુ કરી છે ગવર્મેન્ટની અલગ છે બ્રાન્ચ બ્રાન્ચવાઈઝ અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઓકે તો ત્રણે ત્રણ પીડીએફ આપણે અહીંયા ઓપન કરેલી જ છે પહેલેથી જ સો આ જે છે એ છે ગવર્મેન્ટ પર્ટિક્યુલર ઓકે જેને ગવર્મેન્ટ પર વધારે ફોકસ કરવું છે કે સર આપણે ગવર્મેન્ટમાં ટ્રાય કરવો છે અને બ્રાન્ચવાઈઝ વ્યવસ્થિત આપેલું છે ઓકે જેમ કે ઓટોમોબાઈલ તો ઓટોમોબાઈલમાં જોઈ લઈએ આપણે આખું શું કહેવા માગે છે ઓકે તો જો સેંગસન સીટ્સ કેટલી હતી ટોટલ સિક્સટી ટુ એમાં ટીએફડબ્લ્યુ એક કેટલી થઈ હતી થર્ટી સિક્સ વન ટીએફડબલ્યુ એમાંથી એડમિટ કેટલા થયા હતા ટ્વેન્ટી વન અને ટી વન તો અત્યારે વાત કરીએ આપણે જીઇસી રાજકોટની અંદર ઓટોમોબાઈલની અંદર એકતાલીસ સીટ તમારા માટે અવેલેબલ છે કોઈને ઈચ્છા હોય કે આપણે જીઇસી રાજકોટમાં લેવું છે ઓકે તો તેના માટે જોઈએ ધ્યાન રાખવાનું કે તમા જીઈસી રાજકોટની અંદર એકતાલીસ સીટ અવેલેબલ છે ઓટોમોબાઈલ માટે સેમ વસ્તુ વાત કરીએ જીઈસી મોડાસાની અંદર કેટલી અવેલેબલ છે થર્ટી ફોર તમને કશી ખબર ના પડે તો તમારે આજે લાસ્ટ બે કોલમ છે એ તમારે ધ્યાન રાખવાના છે બરાબર છેલ્લામાં તો છેલ્લો જે કોલમ છે ટીએફ ડબલ્યુએસનું છે તો લગભગ કોઈ બાકી નહીં જ રાખ્યું એ બધું ઝીરો જ છે ટીએફડબ્લ્યુએસ ખાલી એક છે કઈ બ્રાન્ચમાં છે જીસી દાહોદ કોમ્પ્યુટરમાં એક છે ટીએફડબલ્યુએસ બાકી બધી ટીએફડબલ્યુએસ લગભગ એક્સેપ્ટ થઈ ગયેલી છે ઓકે સો તમારે શું જોવાનું છે તો કે સમજો કે હવે આપણે બીજી કોઈ બ્રાન્ચ લઈએ જેમ કે વાત કરીએ આપણે મિકેનિકલની ઓકે કોમ્પ્યુટર દરેક બ્રાન્ચવારે આ રીતે આપેલું છે હમ મિકેનિકલની વાત કરીએ કે હવે સમજો કે સર આપણે એલડીની વાત કરીએ બરાબર એલડીસી અમદાવાદ તો એની અંદર જો ત્રણ સીટ હજુ બી કેવી છે નોન રિપોર્ટિંગ છે મતલબ આ ત્રણ સીટ માટે તમે ટ્રાય કરી શકો જો તમારો મેરિટ હાઈ હોય તો તમને લાગતું હોય કે સર આપણને કદાચ મળી શકે એવું છે ઓકે તો ત્યાંથી તમને થોડું આઈડિયા આવશે હવે તમને આઈડિયા કઈ રીતે આવશે કે આપણો ચાન્સ ચાન્સ છે કે નહીં આઈડિયા ક્યાંથી આવશે તો એના માટે તમારે શું જોવું પડશે તો એના માટે તમે એક રફ આઈડિયા લઈ શકો કટ ઓફ ઓકે ફર્સ્ટ ડી ટુ ડી એન્જિનિયરિંગ એનાલિસિસની અંદર તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઉભા રહો આના ઉપર ક્લિક કરી અને તમે અહીંયા રફ એક આઈડિયા લઈ શકો જેમ કે દઉં પ્રોસેસ તમારે જોવાની છે તો આ પીડીએફ જોવાની તમારે બ્રાન્ચ વાઇઝ અને ઇન્સ્ટિટ્યુટ વાઇઝ ફર્સ્ટ અને લાસ્ટ અલોટમેન્ટ ક્યાં રહી ફર્સ્ટ રાઉન્ડ ની અંદર ઓકે તે ઓલરેડી આપણે મેં તમને સમજાયેલી જ હતી ઓકે તો ફરી એકવાર જોઈ લો એની અંદર આપણે જોવાનું છે મિકેનિકલમાં ઓકે તો સિવિલ આટલી બધી પીડીએફ તમે લઈને જોડે બેસશો જ્યારે ત્યારે જઈને તમને થોડુંક રફ આઈડિયા આવશે ઓકે એવું કન્ફર્મ નથી કે ભાઈ થઈ જ જશે પણ એટલીસ્ટ તમને આઈડિયા આવશે કે ભાઈ હા આપણા અહીંયા ચાન્સીસ થઈ શકે બરાબર ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિકેનિકલ ઓકે મિકેનિકલની અંદર આપણે મેં તમને કીધું કે આપણે જોવું છે એલડી ઓકે તો એલડી એલડીસી અમદાવાદ તો તમે જુઓ ઓપનની વાત કરીએ ઓપન કેટેગરી ઓકે જનરલ ફર્સ્ટ અને લાસ્ટ તો એનું ક્યાં અટકે છે નાઇન્ટી ટુ એલડીસી અમદાવાદની અંદર મિકેનિકલની અંદર ઓકે કયા નંબર અટક્યું છે નાઇન્ટી ટુ નંબર પર અને તમારી જોડે હવે જુઓ તો જે સીટ છે મિકેનિકલમાં એલડીની અંદર કેટલી સીટ છે ત્રણ હવે તમારો નંબર સો દોઢસોની આજુબાજુ હોય તો તમે એવું કોઈ ટ્રાય કરી શકો ચાન્સીસ ખરા કે તમારું ત્યાં થઈ શકે કહું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું એવું જરૂર નથી કે થઈ જાય હવે તમારો નંબર ત્રણ હજાર ચાર હજાર વાળો હોય ને તમે ખાલી એલડી પછી નાખો અને પછી કોશન મને ના મળ્યું તો એ ચાન્સીસ ઓછા છે કારણ કે તમે સમજો કે બાણુંથી ત્રણ હજારની વચ્ચે ઘણા બધા સ્ટુડન્ટસે એલડીમાં ટ્રાય કરી લીધો હોય ઓકે સો આ રીતે તમે પીડીએફ લઈને બેસો અને તમને જે હવે પ્રાયોરિટી છે તમને અત્યારે કોઈક કોલેજમાં તો એડમિશન મળી જશે ઓકે તો હવે તમારી જે પ્રાયોરિટીની બે કે ત્રણ કોલેજ છે તો એ કોલેજ લિસ્ટ આઉટ કરો એમાં કેટલી વેકેન્ટ સીટ છે એ લિસ્ટ આઉટ કરો અને એ જ કોલેજમાં લાસ્ટ જે ફર્સ્ટ રાઉન્ડ જે હતો એમાં શું આપણો રેન્કે કટ ઓફ થવું એના પરથી તમને બધો આઈડિયા આવશે ઓકે તેવી રીતે આખી આ જે પીડીએફ છે બધી જ પીડીએફ જેટલી બી છે એ બધું તમને ટેલિગ્રામમાં મળી જશે હવે વાત કરીએ ઇન્સ્ટિટ્યૂટ વાઈઝ કે પર્ટિક્યુલર આ તો ગવર્મેન્ટની વાત છે આ જે પીડીએફ હતી સે એની હતી પર્ટિક્યુલર ગવર્મેન્ટની હવે વાત કરીએ આપણે સેલ્ફ ફાઈનાન્સ ઓકે સો આ જે પીડીએફ છે એ કેવી છે તો કે કોલેજ વાઇઝ છે ઓકે તમારી જે બી કોલેજ હોય ઓકે તેમાં બધી બ્રાન્ચ બતાવી દેશે અને બીજું કેટેગરી વાઇઝ ઓપન કેટેગરીમાં કેટલી છે ઓકે તેમાં બી તમારે શું જોવાનું છે તો લાસ્ટ જે છે એના પર જ ફોકસ કરવાનું છે આ બધું જવા દો બોર્ડ જોવાનું જીટીયુ ઓકે જે બી તમારું બોર્ડ લાગતું ઓળખતું હોય ટોટલ અલોટેડ અને એડમિટેડ આટલું ભૂલી જાઓ અત્યારે તમે ફોકસ કરો ખાલી વેકેન્ટ ઉપર ઓકે કે આ કોલેજની અંદર આટલી સીટ વેકેન્ટ આ શું જોઈએ આખી ફાઇનાન્સ બી છેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે પ્રાઇવેટ કોલેજીસ છે એનું આખું લિસ્ટ છે સેમ એવી જ રીતે બીજું જે લિસ્ટ છે એ બી એ જ રીતનું છે ઓકે એડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી છે કરમસદ તો એની અંદર શું સિચ્યુએશન છે ઓકે તો એમાં બી તમારે જોવાનું છે વેકેન્ટ સીટ્સ ઓકે આગળનું બહુ ખાસ નહીં ધ્યાન રાખો તો ચાલશે પણ ફાઇનલ તમારે જોવાનું છે હવે એવા સ્ટુડન્ટ્સ ઘણા બધા છે કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં ક્યાંય નથી મળ્યું ઓકે તો શાંતિથી તમે ચોઈસ ફિલિંગ કરો શાંતિથી બધી પીડીએફનું એનાલિસિસ કરો કઈ બ્રાન્ચ તમારી પ્રાયોરિટીમાં છે ઓકે કઈ કોલેજ પ્રાયોરિટીમાં છે એ પ્રમાણે તમે સિક્વન્સ ગોઠવો અને એ જ સલાહ આપીશું ફરીથી બને એટલી તમે ચોઈસ ફિલિંગ કરો ઓકે એક કે બે ચોઈસ ફિલિંગ કરીને ના રાખો એવા સ્ટુડન્ટ્સને કહું છું જેને ફર્સ્ટ રાઉન્ડમાં નથી મળ્યું સેકન્ડ રાઉન્ડમાં જેને જવાનું છે એના માટે હું એટલું સજેસ્ટ કરીશ કે જેમાં તમને હવે ઈચ્છા છે એટલી જ કોલેજ રાખો ફર્સ્ટ રાઉન્ડ વખતે મેં તમને સજેશન આપ્યું હતું કે મેક્સિમમ રાખો હવે તમને કોઈક કોલેજની અંદર એડમિશન મળી ગયું છે એટલે તમારી જોડે સીટ અત્યારે સિક્યોર છે સમજો કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમને કોઈક સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર મળ્યું છે હવે તમે અમદાવાદના સ્ટુડન્ટ છો અને તમને પ્રાયોરિટી એવું છે કે સર આપણે એલડી અથવા વિશ્વકર્મામાં મળે તો ઠીક છે બાકી બીજે ક્યાંય જવું નથી તો મારું સજેશન એ છે કે બધી કોલેજો કાઢી નાખો અને બે જ કોલેજ રાખો એલડી અને વિશ્વકર્મા ઓકે આવી રીતે તમારું જે બી પ્રાયોરિટી હોય એવું જરૂરી નથી દરેકની આ જ પ્રાયોરિટી હોય કોકની એવું હોય કે ભાઈ સર ગવર્મેન્ટમાં ગમે ત્યાં મળે તો બી ચાલશે તો મોડાસા છે હિંમતનગર સોરી પાટણ છે પાલનપુર છે ઓકે વલસાડ છે દાહોદ છે ભુજ છે ઓકે ઘણી બધી કોલેજીસ છે તો એ પ્રમાણે દરેકની પ્રાયોરિટી ચેન્જ થાય તો એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરો અને થોડુંક એનાલિસિસ કરો એટલે તમને થોડું હેલ્પફુલ થશે એ સિવાય અમારા નંબર તો નીચે પ્રોવાઈડ કરેલા જ છે વોટ્સએપ નંબર ઓકે તો તમે દસથી છની અંદર ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ પર મેસેજ કરજો કોલ કે ના કરતાં અને કમેન્ટ કરશો તો બી અમે હંડ્રેડ પર્સન્ટ તમને ગાઈડ કરીએ જ છે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ઓલરેડી ગાઈડન્સ લીધેલું છે ને અત્યારે સક્સેસફુલી અમને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી બી ગયું છે ઓકે તેવા સ્ટુડન્ટ્સને કોંગ્રેચ્યુલેશન હજુ ઘણા સ્ટુડન્ટ્સ છે અમુક જેમને અમને સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું છે ઈચ્છા છે ગવર્મેન્ટમાં મળે તો શાંતિથી તમે આ પીડીએફ જુઓ ઓકે કે ઘણી બધી કો ઘણી બધી બ્રાન્ચની અંદર ઘણી બધી સારી સારી ગવર્મેન્ટ્સ કોલેજ છે એની અંદર સીટ અલોટ નથી થયેલી મતલબ હજુ બાકી છે તો તમારા બી ચાન્સીસ છે ઘણા બધા સ્ટુડન્ટ્સ નજીક બી છે ઓકે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા બી છે કે જેમના એક બે નંબર માટે રહી ગયા છે તેવા માટે હજુ બી ચાન્સ છે અને મેં એમને હું તમને એ જ કહું છું કે આપણે છેલ્લા રાઉન્ડ સુધી પ્રેક્ટિસ ટ્રાય કરવાનો છે ઓકે પછી સક્સેસ ના જઈએ ના જઈએ પછીની વસ્તુ છે સો જે પણ ડાઉટ હોય જરૂરથી અમને જણાવજો જેથી અમે તમને ગાઈડ કરી શકીએ અને ચેનલ સાથે જોડાયેલા રહેજો જો ના જોડાયા તો જોડાઈ જજો જેથી જે વિડીયોઝ આના છે એનું નોટિફિકેશન મળે અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ બી કોઈ બી કન્ફ્યુઝન વગર એક સારી અને એમની મનપસંદ કોલેજની અંદર એડમિશન એ લઈ શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો